એમાં તારીખ કઈ તારીખ 7-8 દરમિયાન રાતમાં રાતે 12 થી 4:30 વચ્ચે આશરે એક મર્ડરનું બનાવ રાજકોટ પોલીસ સ્ટેશનની અંદર નોંધાયેલું છે. એમાં વિગતોના આધારે પછી એમાં ધારનું પણ એડ કરવામાં આવેલું. એમાં જે આરોપીઓ છે, આરોપીઓ અમે એમ લાગતું હતું કે જે એમઓ છે એમઓ આધારે કોઈ આદિવાસી ગેંગ એની અંદર સંડોવણી હોઈ શકે છે. એટલા માટે લગભગ 7 જેવા જિલ્લા, બોટાદ, અમરેલી, સુરેન્દ્રનગર, જૂનાગઢ, રાજકોટ, પોરબંદર, ભાવનગર, તમામ જગ્યાઓમાં અમે અલગ અલગ ટીમો બનાવી અને વિગતો કાઢતા હતા. એમાં આપને ખબર છે કે જે રીતે બનાવ બનેલું હતું કે જે મરણ જનાર વ્યક્તિ છે લાલજીભાઈ બાલાભાઈ ખોકરિયા, એ પોતે પોતાની રહેણાંકવાડી જે છે ત્યાં એકલા રહેતા હતા અને એ બાબતની ખબર આરોપીઓને હતી, એટલા માટે આ ઘરને ટાર્ગેટ કરવામાં આવેલું હતું. એની પાસે કંઈ માલમત્તા મળી શકે એટલા માટે લોકોની મગજમાં આવ્યું હતું કે એને આપણે લૂંટી અને એમાંથી પોતાનું હેતુ પૂરો પાડી શકીએ. એટલા માટે રાતે લગભગ 12 થી 4 વચ્ચે કોઈ પણ સમયે એ ત્યાં પહોંચ્યા હતા અને ત્યાં આજુબાજુના તમામ વિસ્તારની જે લાઇટો છે એ લાઇટો બંધ કરી જ્યારે લાલજીભાઈ બહાર આવ્યા જોવા માટે ત્યારે મોકો જોઈ અને પછી એમની હત્યા નિપજાવવામાં આવેલી. અને બાકીના આરોપીઓ એમના ઘરની અંદર આખું બેરભીખેર કરીને જે કંઈ માલમત્તા હતી લગભગ 17,000 જેટલી એ માલમત્તા ચોરી કરી અને લઈ ગયા હતા. એ દરમિયાન અમે જે તપાસ કરતા હતા, જે એમઓ આધારે જે મેં વાત કરી, એમાં અલગ અલગ જિલ્લાઓમાં ટીમો મોકલવામાં આવેલી હતી અને લોકલ લગભગ 150 થી 200 જેટલા લોકોની પૂછપરછ, જે શકમંદ હતા એમની પણ પૂછપરછ કરવામાં આવેલી હતી. એમાં એક લીડ અમને આ રીતે મળેલી કે અમારા રાજકોટ પોલીસ સ્ટેશનના વીરનગર ગામમાં એક સાયકલ ચોરીનો બનાવ બનેલો હતો અને આ સાયકલ ચોરીના બનાવમાં જે આરોપી હતા એ આરોપીની પૂછપરછ કરતા દરમિયાન એમને આ વસ્તુ અમને થોડીક વિગત આપેલી હતી. એ વિગતની ઉપરથી અમે જે નિશાનદેહી કરેલી, ટોટલ 7 આરોપીઓની સંડોવણી ખુલવા પામેલી છે, જેમાંથી 4 માઇનર આરોપી છે અને 3 આરોપીઓ જે છે મેજર છે. એમાં મૂળ રૂપથી 3 મેજર આરોપીઓનો મુખ્ય રોલ હતો હત્યા નિપજાવવામાં અને બાકીના જે 4 માઇનર આરોપીઓ છે એ અંદર ઘરની અંદર તાળો તોડીને બધું લઈ જવામાં હતા. જે આરોપીઓ છે આરોપીઓમાંથી 2 રિલેટિવ છે, નૂરો ઉર્ફે ભૂરો અજયભાઈ આજલા અને બીજો મુનિમ ઉર્ફે મુન્નો, એ બંને જીજાશાળા છે. અને મુખ્ય આરોપી જે આખા મર્ડરના સૂત્રધાર છે કાળુ ઉર્ફે મગન, એ વીરનગર રહેતા હતા પહેલા 2 વર્ષ પહેલા અને મૂળ રૂપથી અલીરાજપુરના છે મધ્યપ્રદેશના. બાકીના જે મૂળ આરોપી છે બીજા એ પણ ધાર મધ્યપ્રદેશ જિલ્લાના રહેવાવાળા છે. બાકી 4 આરોપીઓ લોકલ છે જે આ વિસ્તારની અંદર વાડીઓમાં કામ કરતા હતા અને એ પ્રમાણે જે લોકોએ માહિતી મેળવેલી હતી. એમાં ઉલ્લેખનીય બાબત આ છે કે અમારા રાજકોટ ગ્રામીણના ડોગ જે છે એને અમને બહુ મદદગારી કરેલી એમાં, કેમ કે આ દિવસે બહુ જ વધારે પડતી વરસાદ હતી અને અમને એવું ખબર નહીં પડતી હતી કે આ રીતે આરોપીઓ કઈ બાજુથી આવ્યા હશે અને કઈ રીતે આખું બનાવ બનેલું હશે. તો આ જે ડોગ હતું એ ડોગને અમે એક ચોક્કસ રૂટ દેખાડ્યું. આ રૂટના ઉપરથી અમારી તપાસ આગળ વધી અને એ તપાસમાં અમને ઘણી બધી મદદ અમારા સેજુ નામના ડોગથી પણ અમને જોવામાં આવેલી છે. અને આ પ્રમાણે આ ગુનાઓ જે છે ડિટેક્ટ થવા પામેલું છે. શરૂઆતથી જ આખો બ્લાઇન્ડ મર્ડર હતું, એમાં કોઈ પણ પ્રકારની લીડ હતી નહીં. એમાં અમારા જિલ્લાની LCB, DYSP ગોંડલ, ઝાલા, ત્યાંના લોકલ PSI KP મહેતા, SOGના PI SM જાડેજા અને તમામ ટીમના સિનિયર અધિકારીઓ અને કર્મચારીઓ બહુ તનતોડ મહેનત કરી અને છેલ્લા એટલા દિવસની મહેનત પછી આજે આ ગુનો ડિટેક્ટ થયો છે. અત્યાર સુધી આ લોકોના ગુજરાતની અંદર કોઈ ગુનાહિત ઇતિહાસ જોવામાં નથી આવેલું અને આની માટે એક ટીમ જે છે અમે મધ્યપ્રદેશ જામવા અલીરાજપુર પણ મોકલવાના છીએ. કદાચ એ લોકોના વિરુદ્ધમાં ત્યાં ગુનાઓ દાખલ થયેલા હોય તો એની વિગતો અમે કઢાવીશું. બેસિકલી આ લોકો ઘરફોડ કરી અને ચોરી કરવાના ઈરાદેથી જ ગયા હતા, પણ જે લાલજીભાઈ છે એ જ્યારે લાઇટો બધી બંધ થયેલી તે વખત જોવા માટે બહાર આવ્યા. એમની પાસેની ટોર્ચ પણ અમે તે વખત બનાવ સ્થળ ઉપરથી જોવા મળેલી અને આ અંધારાનો લાભ લઈ અને જાગી ગયા એટલા માટે પછી એનું હત્યા નિપજાવી અને સાથે લૂંટ ધાડ કરવાના ઈરાદેથી પછી ધાડ કરી અને પછી નીકળી ગયેલો.
જે બાળ આરોપીઓ છે મૂળ રૂપથી નાની મોટી વાડીઓ ઉપર જે છે કામ કરવાનું છે, અને બાકી જે મેન આરોપીઓ છે એ પણ વાડીઓની ઉપર કામ કરવા માટે જ રહે છે. બહારથી આવીને અહીંયા જે ધારો કે મેં આપને કીધું, એક આરોપી જે છે મૂળ આરોપી એ વીરનગરની અંદર ત્યાંના કોઈ આગેવાન છે, એમની વાડી ઉપર છેલ્લા 2 વર્ષ સુધી કામ કરતા હતા. પછી આટકોટમાં એમને કામ કરેલું, પછી ત્યાંથી બીજા વિસ્તારમાં જતા રહ્યા. એટલે આખા વાડી વિસ્તારથી અને એકદમ અંતરિયાળ વિસ્તારથી એ લોકો બહુ માહિતગાર હતા. અને તે દિવસે જે જગ્યા ભેગા થયા ત્યાંથી 3.5 કિલોમીટર સુધી પગે ચાલીને એ જગ્યા ઉપર પહોંચ્યા. એટલે આંધા એમાં અમે તમામ સરપંચો સાથે અને સાથે સાથે અમારા જે અધિકારીઓ છે કર્મચારીઓ છે એમને સાથે પણ મળીને ત્યાં સુધી પ્રયાસ કરી રહ્યા છે કે જેને પણ વાડી ઉપર રાખવામાં આવે એનું પોલીસ વેરિફિકેશન ફરજિયાતપણે કરવામાં આવે અને એનું ગુનાહિત ઇતિહાસ એક વખત ચકાસી લેવામાં આવે, જેનાથી કદાચ કોઈ એવી માનસિકતાનો વ્યક્તિ જે છે એને અહીંયા ઇમ્પ્લોય ના થઈ જાય જેના લીધે ભવિષ્યમાં કોઈ બનાવ બનવો ના. અમારી ચેકિંગ આમાં જે આપ જે કહો છો એ બનાવ છે, એ બનાવ સાચી વાત છે કે દુર્ભાગ્યપૂર્ણ છે, પણ આમાં અમારી ચેકિંગ સતત ચાલતી જ હોય છે.